નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું છું ધર્મેશ અને આજે આપણે જોવાના છે ધોરણ દસની અંદર વિજ્ઞાન પ્રશ્ન બેંક ત્રણ તમારી જે સપ્ટેમ્બર માસની અંદર જે એકમ કસોટી લેવામાં આવનાર છે તારીખ અઠ્યાવીસ નવ બે હજાર બાવીસના રોજ એનું તમને અહીંયા પ્રશ્ન બેંક તમને અહીંયા આપવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વિભાગ એનું આપણે સોલ્યુશન કરવામાં આવેલું છે અને બાકીના જે પ્રશ્ન બેંક છે બાકીના જે બીજા પ્રશ્નો છે એ તમને નીચે આપેલા છે તો ચાલો આપણે શરૂઆત કરીએ વિભાગ એથી નીચે આપેલા ક ખ ગ અને ઘમાંથી કોઈ પણ પાંચ પ્રશ્નો પસંદ કરું દરેકનો એક ગુણ રહેશે તો વિભાગ એ છે એ તમારે પાંચ માર્કનો રહેશે સૌથી પહેલાં આપણે પ્રશ્ન જોવા જઈએ તો નીચે આપેલા બહુ વૈકલ્પિક પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પો પસંદ કરીને જવાબ લખો તો અચળ તાપમાને વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહને તે વાહકના બે છેડા વચ્ચે લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતને કેવો હોય છે તો સમ પ્રમાણ આપણને જોવા મળે છે ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોવા જઈએ તો ઓહોમના નિયમનું સૂત્ર શું છે તો ઓપ્શન ડી ઓપ્શન ડી એનો જવાબ આવશે ઓહમના નિયમનું સૂત્ર ચલો ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ છીએ બલ્બમાં રાસાયણિક રીતે નિષ્ક્રિય એવા કયા વાયુ ભરવામાં આવે છે તો એમાં ઓપ્શન સી રહેશે નાઇટ્રોજન અને આર્ગન ત્યાર પછી આપણે આગળ ચાલીએ છીએ ચોથો પ્રશ્ન પવન ઊર્જા મેળવવા માટે ટર્બાઈનની જરૂરી ગતિ ચાલુ રાખવા માટે પવનની ગતિ કેટલી હોવી જોઈએ તો પંદર કિલોમીટર હર્ષથી વધુ આપણને જોવા મળે છે ત્યાર પછી પાંચમો પ્રશ્ન ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયામાં ન્યુક્લિયસ પર શેનો મારો ચલાવવામાં આવે છે તો ઓપ્શન એ રહેશે ન્યૂટ્રોનનો મારો ચલાવવામાં આવે છે ત્યાર પછી પ્રશ્ન નંબર છ જોઈએ એમોનિયા જેવા બાષ્પશીલ પ્રવાહીને ઉકાળવા માટે શેનો ઉપયોગ થાય છે તો ઓપ્શન સી રહેશે સમુદ્ર સપાટીના હુંફાળા પાણીનો ઉપયોગ કરવામાં આવે છે ચલો આપણે ખ જોઈએ આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો તો સૌથી પહેલો પ્રશ્ન છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ખાલી જગ્યા નામના ઉપકરણની મદદથી માપવામાં આવે છે તો એમાં વોલ્ટ મીટર આવશે ત્યાર પછી બીજો પ્રશ્ન વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનો એસા એકમ ખાલી જગ્યા છે તો વોલ્ટ આપણને જોવા મળશે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન વિદ્યુત એક વિદ્યુત બલ્બનું રેટિંગ બસો વીસ વૉલ્ટ છે અને સો વોલ્ટેજ છે જ્યારે તેને એકસો દસ વૉલ્ટ પર વાપરવામાં આવે ત્યારે વપરાતો પાવર પચીસ વોલ્ટેજ હશે ઓકે તો ખાલી જગ્યા છે એની અંદર પચીસ વોલ્ટસ આપણને જોવા મળશે ત્યાર પછી ચોથું જોઈએ બાયોગેસ ખાલી જગ્યા સુધી મિથેન વાયુ ધરાવે છે તો એમાં પંચોતેર ટકા આપણને જોવા મળે છે પાંચમો પ્રશ્ન ટર્બાઈનની જરૂરી ગતિ ચાલુ રાખવા માટે પવનની ગતિ ખાલી જગ્યાથી વધુ હોવી જોઈએ તો પંદર કિલોમીટર હોર્સથી વધારે હોવી જોઈએ આપણને જોવા મળશે છઠ્ઠો પ્રશ્ન ન્યુક્લિયર રિએક્ટરો ન્યુક્લિયર ખાલી જગ્યા પર આધારિત છે તો વિખંડન પ્રક્રિયા પર આપણને આધારિત જોવા મળે છે ત્યાર પછી ચલો સાતમો પ્રશ્ન જોઈએ સૂર્ય ખાલી જગ્યા વર્ષોથી હાલના દરે પ્રચંડ ઉર્જા ઉત્સર્જિત કરી રહ્યો છે તો એનો જવાબ આવશે પાંચ અબજ ઓકે ત્યાર પછી આપણે જોઈએ છે ગ આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તો પહેલું જે છે બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન જે વોલ્ટેજના તફાવતનું જે સૂત્ર છે તો વી બરાબર ડબલ્યુ અપોન અક્યુ છે તો મતલબ આ સાચું રહેશે ત્યાર પછી વિદ્યુત બલ્બના ફિલામેન્ટ માટે જસતનો ઉપયોગ થાય છે તો અભિધાન ખોટું છે કેમ કે ટંગસ્ટનનો ઉપયોગ આપણને થતો જોવા મળે છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન વિદ્યુત પ્રવાહનો એક કમ એમ્પિયર છે તો આ વિધાન સાચું છે ત્યાર પછી ચોથો પ્રશ્ન સોલાર પેનલ તૈયાર કરવા સેલના આંતરિક જોડાણમાં કોપરનો ઉપયોગ થાય છે તો આ વિધાન ખોટું છે કેમકે ચાંદીનો ઉપયોગ કરવામાં આવે છે ચલો ત્યાર પછી પાંચમો પ્રશ્ન જોઈએ ન્યૂઝીલેન્ડ અને અમેરિકા તાપીય ઉર્જા પર કાર્યબિંદ છે તો આ વિધાન ખોટું છે કેમ કે એ જે છે ન્યૂઝીલેન્ડ અને અમેરિકા એ ભૂસ્તરીય ઉર્જા ઉપર આધારિત આપણને જોવા મળે છે મતલબ એ કાર્યબિંદ આપણને જોવા મળે છે ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન ભારતનું સૌથી વિશાળ પવન ઊર્જાનું ફાર્મ જે ફાર્મ છે એ તમિલનાડુમાં કન્યાકુમારી પાસે સ્થાપિત કરવામાં આવ્યું છે તો આ વિધાન સાચું છે ચલો ત્યાર પછી આપણે વિભાગ બી તરફ ચાલીએ છીએ વિદ્યાર્થી મિત્રો અહીંયા વિભાગ બીથી તમને જે મોટા પ્રશ્નો છે કયા કયા પૂછાવાના છે એ બધા જ પ્રશ્નો તમને આપેલા છે ગમે તે પાંચ તમારે લખવાના છે અને દરેકના બે ગુણ રહેશે તો વિભાગ બી છે એ દસ માર્કનો તમને પૂછવામાં આવેલો છે તો સૌથી આપણે પહેલાં પ્રશ્નો જોઈએ ઓહોમનો નિયમ ટૂંકમાં લખો ત્યાર પછી ઝૂલનો તાપ્ય નિયમ ટૂંકમાં લખો ત્યાર પછી ત્રીજો પ્રશ્ન વિદ્યુત પાવર અને ઓહમના નિયમનું સૂત્ર લખો ત્યાર પછી ચોથો પ્રશ્ન થર્મલ પાવર પ્લાન્ટ ટૂંકમાં જણાવો તમે કાં તો સ્ક્રીનશોટ લઈ લીજો વિદ્યાર્થી મિત્રો આ જે પેપર છે એની હું પીડીએફ પણ આપવાનો છું એટલે તમે જો પીડીએફ ડાઉનલોડ કર્યું હોય તો તમે ડિસ્ક્રિપ્શનમાં જઈને તમે મારી વેબસાઇટ ઉપરથી તમે ડાઉનલોડ કરી શકશો ચલો આપણે આગળ જોઈએ છે થર્મલ પાવર પ્લાન્ટ ટૂંકમાં સમજાવો ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે અશ્મિભૂત બળતન કોને કહે છે અને તેના ગેરફાયદા જણાવો ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન સોલર કુકર અને સોલર વોટર હીટરની માહિતી આપો અને આ સાતમો પ્રશ્ન વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જણાવો તમારે ટૂંકમાં લખવાનો રહેશે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ત્યાર પછી આઠમો પ્રશ્ન છે સમાંતર જોડેલા અવરોધોની આકૃતિ તમારે જણાવવાની રહેશે એટલે તમે જ્યારે પણ પેપર લખો ત્યારે આ બધી વસ્તુઓ દોરવાની વસ્તુ લઈને સાથે બેસજો જેથી કરીને તમે સારી રીતે દોરી શકો ત્યાર પછી નવમો પ્રશ્ન છે શ્રેણીમાં જોડાયેલા અવરોધની આકૃતિ દોરી સમજાવો તમારે અહીંયા કેટલા લખવાના છે પ્રશ્ન તમારે કોઈપણ પાંચ જ લખવાના છે તમને જે ટીચર ટીક કરાવે એમાંથી તમારે કોઈપણ પાંચ જ લખવાના રહેશે ત્યાર પછી દસમો પ્રશ્ન છે આર વનથી લઈને તમે જુઓ અહીંયા તમને બતાવ્યું છે આર ફાઈવ સુધી તમને અલગ અલગ વસ્તુ આપેલી છે એમાં જે ઓમેગા છે એમાં બાર વોલ્ટની બેટરી જોડેલ છે તો એ પરિપથનો કુલ અવરોધ બી પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ ગણો મતલબ તમારે વિદ્યુત પ્રવાહ તમારે ગણાવવાનો છે ત્યાર પછી અગિયારમો પ્રશ્ન સૌર ઉર્જા વિશે ટૂંકમાં માહિતી આપો અને બારમો પ્રશ્ન ન્યુક્લિયર વિખંડન વિશે ટૂંક લખો તેરમો પ્રશ્ન ભરતી ઉર્જા અને તરંગ ઉર્જા વિશે ચર્ચા કરો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ચાલીએ છીએ વિભાગ સી તરફ નીચેના પ્રશ્નોના માગ્ય મુજબ જવાબ આપો ગમે તે બે તમારા લખવાના રહેશે અને વિભાગ સી છે એ છ માર્કનો રહેશે તો સૌથી પહેલો પ્રશ્ન જોઈએ અવરોધોનું શ્રેણી જોડાણ સમજાવો અને તેની આકૃતિ દોરી તેના ગેરફાયદાઓ જણાવો મતલબ તમારે આકૃતિ પણ દોરવાની છે અને તમારે એના ગેરફાયદા લખવાના રહેશે ત્યાર પછી બીજો પ્રશ્ન છે સમાંતર જોડેલા અવરોધોને સમજાવી અને તેની આકૃતિ દોરી તેના સૂત્ર સાથે તમારે સમજાવાનું છે ત્રીજો પ્રશ્ન ટૂંકનો લખો જળ વિદ્યુત પ્લાન્ટ અને ત્યાર પછી છે ચોથો પ્રશ્ન સમુદ્રમાંથી મળતી ઉર્જાઓ કોઈપણ ત્રણ સમજાવવાની રહેશે તમારે બધી લખવાની જરૂર નથી કોઈ પણ તમારે ત્રણ જ લખવાની છે ત્યાર પછી પાંચમો પ્રશ્ન અશ્મિભૂત બળતણ સમજાવી તેના ફાયદા અને ગેરફાયદા સમજાવો અહીંયા જે ઉપરના બે તમે કદાચ તમને અઘરા લાગે ડિફિકલ્ટ લાગે તો તમે નીચેનામાંથી તમે કોઈ પણ બે લખી શકશો કેમ કે એ સૌથી વધારે સરળ રહેશે ચલો ત્યાર પછી આપણે આગળ ચાલીએ છીએ વિભાગ ડી તરફ તમારો વિભાગ ડી છે એ ચાર માર્કનો રહેશે અને ગમે તે એક લખવાનું રહેશે તો અહીંયા તમને કુલ સાત પ્રશ્નો આપેલા છે સાતમાંથી તમારે કોઈ પણ એક જ લખવાનો છે અને તમારા આમાંથી પણ બે ચેપ્ટરો તમારા પૂછાવાના છે ઓકે બારમું ચેપ્ટર અને ચૌદમું ચેપ્ટર છે આ બે જ ચેપ્ટરો છે એટલે એમાંથી જ પ્રશ્નો અહીંયા લેવામાં આવ્યા છે તો આપણે જોઈએ પહેલો પ્રશ્ન વિધુ સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લખો દરેક પરીક્ષાની અંદર વારંવાર આવતો પ્રશ્ન આ છે ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ વિદ્યુત પરિપથમાં વપરાતા ઘટકોની સંજ્ઞા આકૃતિ સહિત વર્ણન કરો ત્યાર પછી ત્રીજો પ્રશ્ન વિદ્યુત પ્રવાહની તાપી અસરના વ્યવહારિક ઉપયોગો લખો ચોથો પ્રશ્ન શ્રેણીમાં જોડેલા અવરોધો અને સમાંતર જોડેલા અવરોધોની આકૃતિ દોરી સમજાવો પાંચમો પ્રશ્ન ઉર્જાના પરંપરાગત સ્ત્રોતો વિશે વિસ્તૃત નોંધ લખો તમારા માટે એ વસ્તુ એકદમ સરળ છે કેમ કે બે વસ્તુ અહીંયા તમને બતાવવામાં આવી છે એક તો પરંપરાગત સ્ત્રોતો પણ અને બિનપરંપરાગત સ્ત્રોતો પણ એટલે બંને વિશે તમે જો સારી રીતે તૈયારી કરી હશે તો તમે સારી રીતે લખી શકશો ચલો છઠ્ઠો પ્રશ્ન જોઈએ ઉર્જાના પરંપરાગત સ્ત્રોતનો ઉપયોગ કરવા માટે જે પ્રૌદ્યોગિક જે ટેકનોલોજી છે એમાં સુધારાઓ તમારે લખવાના રહેશે તો ઉર્જાના બિનપરામ સ્ત્રોત વિશે તમારે લખવાનું રહેશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં એક એવો પ્રયત્ન કર્યો છે કે તમને આ પેપર છે આ જે પ્રશ્ન બેંક છે એ તમારા સુધી પહોંચી શકે અને તમે પરીક્ષાની સારી રીતે લખી શકો હું એવી આશા રાખું છું કે તમને આ વિડીયો ચોક્કસ પસંદ આવ્યો છે જો પસંદ આવ્યો હોય તો તમે લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી શકે જય હિન્દ